ઉત્પાદનના સાધનો વિદ્યાર્થી મિત્રો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે જેમ કે અનાજના ઉત્પાદન માટે બળદ ટ્રેક્ટર દાંતરડું મજૂરો જમીન વગેરે જેવા અનેક સાધનો જોડાયેલા હોય છે ઉત્પાદન માટેના સાધનો તો ઘણા છે પરંતુ અભ્યાસમાં સરળતા માટે આવા સાધનોને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે એક જમીન બે મૂડી ત્રણ શ્રમ અને ચાર નિયોજન આ તમામ સાધનોનો પરિચય હવે આપણે ક્રમમાં મેળવીએ એક જમીન સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના પડ તરીકે ઓળખીએ છીએ પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો નદીઓ પર્વતો પૃથ્વીના પેટાળમાં આવેલા ખનીજો ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે બે મૂડી ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો જેવા કે યંત્રો ઓજારો મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે ત્રણ શ્રમ ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે ખેતમજૂરો કામદારો શિક્ષકો ડોક્ટરો કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહે છે ચાર નિયોજન એટલે કે નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય ઉત્પાદનના સાધનોની ફાળવણી માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે વિશ્વના કોઈપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદભવે છે જેની ચર્ચા હવે આપણે કરીએ એક અમર્યાદિત જરૂરિયાતો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદભવે છે ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે બે જરૂરિયાતોમાં અગત્યાનું ક્રમ અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો પડે છે ત્રણ મર્યાદિત સાધનો ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે આ તમામ સાધનો મર્યાદિત હોય છે તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે ચાર સાધનોનો વૈકલ્પિક ઉપયોગ જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી મકાઈ મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે આમ આ બધી પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરતો હોય છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી હવે પછી આપણે કરીએ અ બજાર પદ્ધતિ અમેરિકા જાપાન ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું આ પદ્ધતિમાં બજારતંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી બજારતંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપી થાય છે આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે બજાર પદ્ધતિના લક્ષણો એક ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે બે બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે ત્રણ ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે ચાર સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી પાંચ ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે છ આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે બજાર પદ્ધતિના લાભો એક બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે બે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે ત્રણ મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે ચાર અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે પાંચ સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે બજાર પદ્ધતિની મર્યાદાઓ એટલે કે ખામીઓ બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી એમાં કેટલીક ખામીઓ કે તેની મર્યાદાઓ છે જે આ મુજબ છે એક નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે બે રાજ્યની કોઈ નીતિવિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે ત્રણ ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે ચાર સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે પાંચ ઇજારાશાહી આર્થિક સ્થિરતા મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે બ સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી વિરોધી છે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે ઉત્પાદન મૂડીરોકાણ સાધનોની ફાળવણી ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે સમાજવાદી પદ્ધતિના લક્ષણો એક ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે બે અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે ત્રણ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે ચાર શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે સમાજવાદી પદ્ધતિના લાભો એક સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી બે આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી ત્રણ આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે ચાર ગ્રાહકોનું શોષણ થતું નથી સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ એટલે કે ખામીઓ સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે જે આ મુજબ છે એક ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી બે સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી ત્રણ આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી ચાર રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે મિશ્ર અર્થતંત્ર બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્રતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો

પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસીડી કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે આમ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારત ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો પરંતુ આજે વિશ્વના કોઈપણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે સો ટકા સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે જેવી કે આર્થિક સ્થિરતા સંકલનનો અભાવ આર્થિક નીતિઓમાં અસતત્યતા આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે છે